નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ હસમુખ પટેલની આપણી ગુજરાતી ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. સુંદર મજાનો જોડણીનો પ્રથમ વિભાગ જોયા બાદ આજે ભાગ બેની ચર્ચા કરું છું ત્યારે સર્વે વિદ્યાર્થીઓને ચોક્કસ જણાવું છું કે પ્રથમ ભાગની અંદર ખૂબ એવી સારી કોમેન્ટો પણ આવી છે અને તમે ભાગ બેની અંદર આતુરતાથી રાહ જોતા હતા. એટલે મિત્રો, આજે પણ બીજા ત્રણેક નિયમો આપણે જોઈએ અને આપણી જે જોડણી છે એ જોડણીને સુધારીએ. જોડણી સુધરશે ને તો મિત્રો ગુજરાતી ભાષા છે ને એ ગુજરાતી ભાષાની અંદર જે લખાણ છે એ લખાણ સુંદર, સ્વચ્છ અને એનું ઉચ્ચારણ પણ સારું થશે. એટલા માટે જોડણી એ ખૂબ જ અગત્યની છે. મેં તમને પ્રથમ ભાગની અંદર પણ સરસ મજાની વાત કરી હતી કે નિબંધની નોટની અંદર ક્યારેય પણ શિક્ષકો તમને ગોળ રાઉન્ડ નહીં આપે, પાંચ વાર લખવાનું નહીં આપે, પરંતુ આ જોડણીનો નિયમ તમે જો શીખી જશો તો મિત્રો સાથે સાથે તમારી નોટબુકની અંદર પણ લખવાનું છે. તો ચાલો મિત્રો બીજા ભાગની શરૂઆત કરતા પહેલા સર્વે વિદ્યાર્થીઓને કહી દઈએ કે જો આ જોડણીનો પ્રથમ ભાગ જેવો તમને ગમ્યો છે એવો જ બીજો ભાગ પણ છે, તો આ મારી ગુજરાતી નહીં પણ આપણી ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને મારા મેમ્બર બનો અને નવી નવી માહિતી આપ શીખો. ચાલો મિત્રો આપણે ત્રીજા નિયમની વાત કરીએ છીએ. બે નિયમ ભણ્યા બાદ ત્રીજા નિયમની વાત કરો મિત્રો. ત્રીજો નિયમ એવું કહેશે કે મૂળ શબ્દમાં રેપ. હવે રેપ એ મારે તમને સમજાવવો પડશે, એટલે કૌંસમાં મેં ત ઉપર રેપ કર્યો છે. તલવારનો ત છે જે વર્ણ, એની અંદર એની ઉપર તમે જુઓ મેં રેપ, આવી જે નિશાની હોય ને એને બેટા રેપ કહેવાય. એટલે મૂળ શબ્દમાં રેપ પહેલાની ઈ કે ઉ હોય ને એ હંમેશા દીર્ઘ હોય છે. શું હોય છે? દીર્ઘ હોય છે. તો ઉદાહરણ દ્વારા હું તમને સમજાવું, એના શબ્દો અહીંયા તમારી સમક્ષ મૂકું એટલે તમને ખ્યાલ આવશે. મિત્રો જો કીર્તન શબ્દ છે, એ કીર્તન શબ્દ જ્યારે આપણે લખીએ છીએ ત્યારે એ કીર્તનની આગળ શું છે? રેપ છે. એટલા માટે કીર્તન છે ને એ દીર્ઘઈ મૂકવું પડે, એ દીર્ઘઈ મૂકવી પડે. બરોબર? રસ્વ અને રસ્વાઈ, બરોબર? તો અહીંયા રસ્વાઈ મૂકવી પડી કારણ કે તની આગળ શું છે? રેપ છે. એટલે ત્યાં તમે રસ્વાઈ ન મૂકો, દીર્ઘઈ મૂકવું પડે. શું મૂકવી પડે? દીર્ઘ મૂકવી પડે. તો અહીંયા રસ્વાઈ અને દીર્ઘઈ એ બે આપણે કહીએ છીએ ને, તો અહીંયા કીર્તનમાં ક આગળ છે એને શું કહેવામાં આવે છે? મોટી, એટલે કે દીર્ઘઈ. બરોબર? ત્યાર પછી બીજો શબ્દ જુઓ, તમે કોઈ પણ લગ્નનું મુહૂર્ત લખો છો મિત્રો, સૌથી વધારે અગત્યની વાત છે. મુહૂર્ત જ્યારે આપણે લખીએ છીએ ત્યારે ત ઉપર ફરી રેપ છે અને રેપનો આગળનો જે હ છે એ કેવો છે? દીર્ઘઉ છે. બરોબર? એટલે ત્યાં દીર્ઘઉ, રસ્વઉ અને દીર્ઘઉ એ મૂકેલા છે. એની અંદર તમે જુઓ મુ છે ને એ કેવું છે? અહીંયા મુને રસ્વઉ કર્યું છે. બરોબર? અને હને શું કર્યું છે? દીર્ઘઉ કર્યું છે. એટલે કેમ દીર્ઘઉ કર્યું છે ખબર છે? કારણ કે ત્યાં ત ઉપર રેફ મૂક્યો છે. એટલે મુહૂર્ત તમે જ્યારે બોલો છો તો તેમ છતાં પણ તમે જુઓ મુહૂર્ત બોલો છો, મુહૂર્ત નથી બોલતા, મુહૂર્ત. અને જેનું ઉચ્ચારણ કરતા સમય વધારે લાગે ને તે વર્ણ હંમેશા ગુરુ હોય છે છંદની ભાષામાં અને સાથે સાથે તે એ દીર્ઘઉ હોય છે. શું હોય છે? દીર્ઘઉ હોય છે. તો હવે લગ્ન મુહૂર્ત બોલતી વખતે અને લખતી વખતે ભૂલ પડવી જોઈએ નહીં. કયો નિયમ યાદ રાખવાનો? કે મૂળ શબ્દમાં રેફ પહેલાની ઈ કે ઉ કેવી હોય છે? દીર્ઘ હોય છે. બરાબર? ત્યાર પછી જુઓ તીર્થ શબ્દ છે. કયો શબ્દ છે? તીર્થ શબ્દ છે. તીર્થની અંદર પણ તમને અહીંયા જોવા મળે છે. શું જોવા મળે છે? તીર્થ એ દીર્ઘઈ છે.
શું છે બેટા? દીર્ઘઈ છે, એટલા માટે અહીંયા તવ થ ઉપર રેપ છે, એટલા માટે તી એ કેવી થઈ જાય છે? મોટી થઈ જાય છે. પછી મૂર્ધન્ય, આપણે સ્વર અને વ્યંજનમાં મૂર્ધન્ય વ્યંજન ભણ્યા હતા. કયા ભણ્યા હતા? મૂર્ધન્ય. તો ધ ઉપર રેપ છે, તમે જોઈ શકો છો, અને એની આગળનો જે મૂ છે એ કેવો છે? દીર્ઘ છે. કેવો છે? દીર્ઘ છે. તો ખાસ તમારે આ વસ્તુ ધ્યાન રાખવાની છે કે આગળ જ્યારે રેપ હોય એની આગળનો જે વર્ણ છે એની ઈ કે ઉ એ હંમેશા દીર્ઘ હોવા જોઈએ. કેવા હોવા જોઈએ? દીર્ઘ હોવા જોઈએ. અહીંયા બીજા ઉદાહરણ પણ મેં મૂક્યા છે. સૌથી વધારે બાળકોની ભૂલ થાય છે શીર્ષક લખવામાં. શામાં ભૂલ થાય છે? શીર્ષક લખવામાં. અને શીર્ષકની અંદર ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે શીર્ષક અને શિક્ષક આ બંને વસ્તુ જુદી છે. શિક્ષકને હસવઈ આવે છે, એટલે કે રસવઈ આવે છે, અને શીર્ષકને દીર્ઘઈ આવે છે. કેમ દીર્ઘઈ આવે છે શીર્ષકને? કારણ કે શના ઉપર રેપ છે, એટલા માટે જે શીર છે એ દીર્ઘઉ છે. અને શિક્ષક જ્યારે લખો છો ત્યારે શિક્ષક એમાં કોઈ રેપ આવતો નથી, એટલા માટે શિક્ષકમાં રસવઈ આવે છે અને શીર્ષકમાં દીર્ઘઈ આવે છે. હવે સંક્ષેપીકરણમાં શીર્ષક જ્યારે શબ્દ લખો ને ત્યારે ખોટો પડવો જોઈએ નહીં. શીર્ષક શબ્દ સાચો હોય છે મિત્રો, બરાબર. કાવ્યનું અથવા તો ગદ્યખંડનું જે શીર્ષક છે એ સાચું હોય છે, પણ જોડણી તમારી ખોટી હોય છે તો ત્યાં રાઉન્ડ લગાવીને તમારો અડધો ગુણ પણ કાપી શકે છે, બરાબર. એટલે શીર્ષક હવે લખવામાં ભૂલ કરવાની નહીં. દીર્ઘ છે, દીર્ઘમાં પણ રેપ છે, એટલે એ પણ ઈ બને છે. ત્યાર પછી તમે જુઓ સંપૂર્ણ તમે લખો છો, સંપૂર્ણ તો ણ ઉપર રેપ છે અને પુ એ દીર્ઘઉ છે. તો રસ્વઉ અને દીર્ઘઉમાં ખાસ તમારે ધ્યાન રાખવાની. ઉર્મી લખો છો, કોઈનું નામ ઉર્મી હોય અથવા તો ઉર્મી કાવ્ય લખીએ છે, તો ઘણા મિત્રો શું કરે છે, ઉર્મી કાવ્ય લખે ને તો આગળનો ઉ છે ને એ નાનો લખે છે. ના ચાલે, આગળનો ઉ પણ કેવો હોવો જોઈએ? મોટો હોવો જોઈએ ઉર્મી, કારણ કે મ ઉપર રેપ છે તમે જુઓ. એટલે ઉર્મી કાવ્ય લખવામાં પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું, અને કોઈનું નામ ઉર્મી હોય તો પણ તમારે ધ્યાન રાખવાનું. ખ્યાલ આવી ગયો ને મિત્રો? હવે આગળની વાત, આગળની અંદર જીર્ણ શબ્દ આવ્યો. કયો શબ્દ આવ્યો? જીર્ણ શબ્દ. તો જીર્ણ શબ્દ પણ એના ઉપર રેપ છે, એટલે એ પણ દીર્ઘ આવી. ઉર્જા શબ્દ તમે જુઓ એની અંદર પણ શું આવે છે? રેપ. અપવાદ, હવે રહ્યો અપવાદ. કયો શબ્દ એવો છે કે આગળ રેપ હોવા છતાં પણ ઈ કે ઉ એના, ઈ કે ઉ એના કેવા હોય? કેવા હોય? રસ્વ હોય. કેવા હોય? રસ્વ હોય. તો એ આપણે જોવાનું છે. તો અપવાદમાં એક જ શબ્દ છે. ઉર્વશી જ્યારે તમે લખતા હોય એમાં આગળનો ઉ છે એ નાનો છે. તમે જુઓ ઉર્વશી આવી રીતે લખાય, એટલે એક જ અપવાદ શબ્દ છે. એના સિવાય તમામ શબ્દોમાં જ્યાં રેપ આવે છે એ તમામ શબ્દોના જે રેપ છે તેની અંદર બેટા હંમેશા દીર્ઘઈ ઈ અને દીર્ઘઉ ઉ તમારે લખવું. ખ્યાલ આવી ગયો તમને? તો ચાલો આગળનો નિયમ આપણે ભણીએ. નિયમ નંબર 4. નિયમ નંબર 4 ની અંદર તમે જોઈ શકો છો કે એક જ અક્ષરના બનેલા શબ્દમાં, એક જ અક્ષરનો યાદ રાખજો, એક જ વર્ણ અથવા એક જ અક્ષરના બનેલા શબ્દમાં અનુસ્વાર વિનાનો, પાછો અનુસ્વાર વાળો નહીં, અનુસ્વાર વિનાનો જે ઉ છે ને એ હંમેશા તમારે દીર્ઘ લખવો. કેવી રીતે? દાખલા તરીકે તમે થૂ બોલો છો, થૂ, તો થૂ એ દીર્ઘ લખવો. પછી તમે ભૂ બોલો છો, પહેલાં બાળકો પાણી પીવા માટે ભૂ ભૂ કરતા હતા, બરાબર ને, તો ભૂ છે ને એ ભૂ તમારે દીર્ઘ લખવો. એક જ વર્ણ હોય તો પછી લૂ લાગી, આપણે કહીએ છીએ ને લૂ લાગી, તો લૂ ક્યારે પણ હસવા રસવા આવે નહીં, શું આવે? દીર્ઘ આવે. તો દીર્ઘઉ આવે તો લૂ પણ એવી રીતે લખાય. અને રૂ, આપણે જે દીવો કરવા માટે જે રૂ લઈએ છીએ, બરાબર, કપાસની અંદરથી જે રૂ છે એને રૂ આવી રીતે તમારે લખાય. અને જૂ, તમારા માથામાં જે જૂ પડે છે,
જો સાફ સફાઈ સારી ન રાખો તો શું પડે છે? જૂ પડે છે. તો એ જૂ પણ દીર્ઘ લખવું. એક જ અક્ષરના બનેલા શબ્દમાં અનુસ્વાર વિનાનો ઉ દીર્ઘ લખાય છે. તો હવે તમારે ભૂલ પડવી જોઈએ નહીં, આમાં કોઈ અપવાદ વાળો શબ્દ નથી. એક જ વર્ણ હોય અને એક જ અક્ષર હોય એટલે કે એને હંમેશા દીર્ઘ ઉજ લખવાનો. ખ્યાલ આવી ગયો? પણ જો ઉપર અનુસ્વાર હોય તો પાછો દીર્ઘ લખાય નહીં, એ પણ આપણે નિયમ ભણીશું. નિયમ નંબર પાંચ શું કહે છે કે શબ્દના અંતે આવતો ઉ, શબ્દના અંતે આવતી ઈ દીર્ઘ લખવી અને શબ્દના અંતે આવતો ઉ એ કેવો લખવો? રસ્વ લખવો. કેવો લખવો? રસ્વ લખવો. તો અહીંયા તમે જોઈ શકો છો કે કડી શબ્દના અંતે જે ઈ આવે બેટા અને જે ઉ આવે એને હંમેશા હસ્વ, તમારે હસ્વ લખવો જોઈએ. પણ અહીંયા ધ્યાન આપો, અહીંયા શું કહે છે? શબ્દના અંતે જે ઈ આવે છે એ ઈ દીર્ઘ લખવો અને ઉ છે ને એ કેવો લખવો? રસ્વ લખવો. કેવો લખવો? રસ્વ લખવો. જો કડી છે તો ઈ છે એટલે અહીંયા કેવો લખ્યો છે? દીર્ઘ લખ્યો છે. બરાબર. બહુમતી તો તી કેવો છે? ઈ છે એ દીર્ઘ લખ્યો છે. બરાબર. ત્યાર પછી તમે જુઓ લાડુ, તમે શું જોયા? લાડુ તો ઉ છે. અહીંયા બરાબર ધ્યાન આપો, સમજવાની વસ્તુ છે કે શબ્દના અંતે આવતો જે ઈ છે એ ઈ દીર્ઘ લખવો અને ઉ છે ને એ રસ્વ લખવો. કેવો લખવો? રસ્વ લખવો. તો તમે જોયા કે ઈ કડી અને બહુમતી બંનેમાં છેલ્લો વર્ણ છે એમાં કેવા લખ્યા છે? દીર્ઘ લખ્યા છે. અને લાડુ શબ્દ તમે જુઓ ઉ છે ને એ કેવો લખવો? હસ્વ લખવો. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? તો રસ્વ તમારે આ રીતે પાડવાનું. બાબુ તો એમાં પણ રસ્વ લખ્યો છે, તમે જોઈ શકો છો. લાડુ અને બાબુ એ બંનેમાં રસ્વ લખવું જોઈએ. ખ્યાલ આવ્યો? પરંતુ બે વર્ણ હોય કે ત્રણ વર્ણ હોય પણ ઈ છે ને એ હંમેશા દીર્ઘ હોય અને ઉ છે એ હંમેશા રસ્વ હોય. બરાબર. આટલું તમારે ધ્યાન રાખવાનું. જુઓ સમજુ તો જુ આવ્યો. સમજુ તો અંતે જે વર્ણ આવે છે એ તમામ વર્ણની અંદર ઉ છે એ રસ્વ લખવાનું તમારે. બરાબર. અહીંયા તમે જુઓ ફાલતુ, ફાલતુ તું પણ કેવો છે? રસ્વ છે. ત્યાર પછી તમે અહીંયા બીજો શબ્દ જુઓ ચડાઈ, આપણે ચડાઈ કહીએ છીએ. ચડાઈ તો છેલ્લી છે કેવી છે? મોટી છે. કેવી છે? મોટી છે એટલે દીર્ઘ છે. ઈ તો દીર્ઘ લખવાની છે પણ ઉ છે ને એ રસ્વ લખવાનો છે. તાલી અહીંયા તમે જોઈ શકો છો, તાલી એની અંદર પણ ઈ છે એ કેવી છે? અહીંયા દીર્ઘ છે. અને ગ ભ રૂ, રૂ આવ્યું એટલે કેવું આવ્યું? કેવું આવ્યું? રસ્વ આવ્યું. તમને ખ્યાલ આવી ગયો હશે. બરાબર. અને છેલ્લો શબ્દ ગોખરું, તમને ગોખરું પડે છે ને પગમાં તો ગોખરું તો રૂ કેવો આવે? રૂ કેવો આવે? રસ્વ આવે. બરાબર. તો તમે જોઈ શકો છો કે છેલ્લો શબ્દ જે શબ્દ હોય એનો છેલ્લો વર્ણની વાત કરવામાં આવી છે, છેલ્લા વર્ણની વાત કરવામાં આવી છે. છેલ્લા વર્ણની ઈ છે ને એ બેટા દીર્ઘ લખવી અને છેલ્લા વર્ણનું ઉ છે એને રસ્વ લખવું કે રસ્વ. બરાબર. અને ઈ છે દીર્ઘ લખવી. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? હવે યાદ રાખજો બે અક્ષરનો કોઈ પણ અંતનો અક્ષર હોય એની ઈ એ દીર્ઘ લખવી અને ઉ એ હસ્વ લખવો. મિત્રો આગળ વધીએ છીએ આપણે, એમાં કોઈ અપવાદ નથી, એમાં કોઈ અપવાદ નથી, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. મિત્રો છેલ્લો છઠ્ઠો નિયમ કે એ જ એક જ અક્ષરના બનેલા શબ્દમાં ઈ દીર્ઘ લખવું. આપણે ઉ જોયું ને, હવે આ ઈ જોવાનું છે. તો ઈ કેવું લખવું?
દીર્ઘ લખવું, આપણે ઉ જોયું, જુ જોઈ, ભુ લુ, એ બધા એક જ વર્ણ એક જ અક્ષરના શબ્દો હતા, એની એનો ઉ છે ને એ દીર્ઘ ઉ જોયું, બરોબર, અને એની ઈ છે ને એને પણ દીર્ઘ તમારે લખવાની. જો ઘી છે, પછી જી, આવો મહેમાન જી, પધારો જી, ઘી છે, જી છે, પછી દી છે, બરોબર, પછી બી છે, આપણે કે કયું બી વાવવાનું છે કપાસમાં, તો બી, એ પણ કેવું આવે, દીર્ઘ આવે. સી વાત છે, એ પણ શું આવે, દીર્ઘ. એક વર્ણ હોય, બરોબર, એક જ અક્ષરના બનેલા જે શબ્દો હોય બેટા, એના જે ઈ છે એ હંમેશા દીર્ઘ લખવા જોઈએ. તો આ રહ્યા જોડણીનો છઠ્ઠો નિયમ સુધી આપણે અભ્યાસ કર્યો છે મિત્રો, અને છઠ્ઠાએ છઠ્ઠા નિયમમાં બધું જ તમને મિત્રો આવડી ગયું હશે એવું હું માનું છું. અને ફરી હજી બીજા નિયમો છે, એ નિયમોની પણ આપણે વાત કરવી છે, એ ત્રીજા ભાગની અંદર વાત કરીશું. મિત્રો, જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો વ્યાકરણના બીજા પણ ઘણા બધા વિડીયો આવી સુંદર મેથડમાં, સુંદર સમજમાં મેં બનાવેલા છે. તો આ મારી જે સરળ મેથડ જો તમારે શીખવી હોય તો હાલ આ મારી જે ચેનલ છે એ ચેનલને સબસ્ક્રાઇબ કરો, નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબનું બટન આપેલું છે ત્યાં તમે ક્લિક કરો અને બેલ આઇકોન ઉપર ક્લિક કરશો ને એટલે તરત જ તમે ઓલ આવશે ને ઓલ ઉપર ક્લિક કરશો એટલે મારા મેમ્બર બની જશો. અને મેમ્બર પાછા તમે એકલા નહીં, 3000 મેમ્બરો એક જ વર્ષમાં બન્યા છે અને એના ઉપર આજે 3070 થઈ ગયા છે. એટલે તમારે પણ જો આવા સરસ મજાના વિડીયો જોઈતા હોય તો આ ચેનલને હાલ સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં. મિત્રો, જ્ઞાન આપણે એકલાએ લેવાનું નથી, જ્ઞાનને વેચવાનું છે. શું કરવાનું છે? વેચવાનું છે. જેટલું તમે વેચશો ને એટલું વધશે. તો તમારું કામ શું છે? હાલ ને હાલ તમે જોઈ લીધો ને આ વિડીયો, હવે તમે તમારા મિત્ર, જે મિત્રો હોય એ બધા જ મિત્રોને શેર કરી દો. મિત્રો, COVID-19 છે, શાળાઓ બંધ છે, અને તમે પણ જો આ ભગીરથ કાર્ય કરશો વિડીયો શેર કરવાનો તો તમને પણ ભગવાન મદદ કરશે. કારણ કે દરેક બાળકની શાળા આજે બંધ છે તો આવા મહત્વના સરસ મજાના સુંદર મેથડમાં રજૂ કરેલા વિડીયો એમને પણ જોવા છે, એમને પણ નિબંધની નોટમાં ભૂલ ના આવે, એમને પણ ભાષામાં જોડણીમાં કોઈ પણ પ્રકારની ભૂલ ના આવે, બરાબર, એમને પણ ઈચ્છા હશે. એટલે તમે શેર કરવાનું ભૂલશો નહીં. તો ચાલો મિત્રો, નવા એકમ સાથે ફરી મળીશું. ત્યાં સુધી આ હસમુખ પટેલના આત્મભાવે રામ રામ.